ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ઇલેક્શન 2024 માટે આજે 13 માર્ચે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં 72 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 7 બેઠક ગુજરાતની છે. આ 7 બેઠકો વડોદરા, અમદાવાદ, પૂર્વ ભાવનગર, વલસાડ, છોટાઉદેપુર, સાબરકાંઠા અને સુરત પર ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે. સુરત બેઠક પર ભાજપે છેલ્લી 3 ટર્મથી આ બેઠકના સાંસદ તેમજ હાલમાં કેન્દ્રીય મંત્રી દર્શના જોરદર્શને પડતા મૂકી મુકેશ દલાલને ટિકિટ આપી છે. ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ દલાલ ભાજપમાં હાલ શહેરમાં મંત્રીના હોદ્દા ઉપર છે. તેઓ અલગ અલગ સંગઠનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે કામ કર્યું હતું. મુકેશ દલાલ ખૂબ જ અભ્યાસુ હોવાથી તેઓ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે ટર્મ પૂરી કરવામાં સફળ રહ્યા હતા. તેમણે બીકોમ, એમબીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ ધ સુરત પીપલ્સ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સુરત ક્રિકેટ બોર્ડમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી તેમજ મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી છે. ભાજપ યુવા મોરચામાં પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મંત્રી, સુરત શહેર યુવા મોરચા ઉપાધ્યક્ષ મંત્રી, દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સેલના કન્વીનર, શહેર કારોબારી સભ્યો, બોર્ડ સંગઠનના વિવિધ જવાબદારીઓ નિભાવી છે. વર્ષ 2005-2020 સતત 3 ટર્મ અડાજણ, પાલ, પાલનપુર વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવી હતી. ગુજરાતની 3 નંબરની અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક તો સુરત પીપલ્સ બેંકમાં ક્લાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ છેલ્લા 20 વર્ષથી બેંકમાં ડિરેક્ટર તરીકે અને બેંકના 7 વર્ષમાં બેંકના પ્રમુખ હતા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. સાડે 3 સાલ સે મેં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કા મેં મહાસચિવ હું. આપી જો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આદરણીય મારી પસંદગી કરવા બદલ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડા સાહેબ, આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય મહામંત્રી શ્રી રત્નાકરજીનો હૃદયપૂર્વક આભાર. હું 43 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું. યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ, શહેર કક્ષાએ જવાબદારી નિભાવી છે. વોર્ડમાં સંગઠનમાં જવાબદારી નિભાવી છે. શહેર કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી છે. દક્ષિણ ગુજરાતમાં વિદ્યાર્થી સેલ તરીકેના કન્વીનર તરીકે કામગીરી નિભાવી છે. સતત 3 ટર્મ 2005-2020 સુધી કોર્પોરેટર તરીકે, સતત 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે અને હાલ સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કાર્યરત છે. અમે સુરત શહેરના વિકાસના પ્રશ્નો લઈને અને રાષ્ટ્રીય પ્રશ્નો લઈને પાર્લામેન્ટમાં જઈશું. કોંગ્રેસને દેશમાં વિકાસમાં કશું કર્યું નથી. આ દેશની આ જે પણ કંઈક હાલત છે ને તે 2014 પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુધારી છે. ત્યાં સુધી કોંગ્રેસે દેશના વિકાસ માટે નક્કર કોઈ કાર્ય કર્યું નથી. સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને ખાતરી છે અને સુરત શહેરના મતદારો મને ખાતરી છે કે 6-6.5 લાખથી લીટથી વધારે જીતાડશે.